शेयर करो। કેમ છો વિદ્યાર્થી મિત્રો, બીએમ એજ્યુકેશન માં તમારું સ્વાગત છે। ધોરણ 10 ગણિત સંભાવનાની અંદર આપણે દાખલા નંબર 14 આવ્યા છે, જેની અંદર પત્તાને લગતા દાખલા આજે આપણે લેવાના છે। ખાસ શરૂ કરતા પહેલા બીએમ એજ્યુકેશન ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, વિડિયો ને લાઈક કરો અને ખાસ તમારા મિત્રો સાથે વધુમાં વધુ લોકો સાથે આ વિડિયો શેર કરો, બરોબર। હવે પત્તાને લગતા આપણે આજે દાખલા જોવાના છે। તમને કીધું હતું કે આ ચેપ્ટર ની અંદર પાસાને લગતા, પત્તાને લગતા, બરોબર, સિક્કાને લગતા આવા બધા દાખલા જે સૌથી વધારે પૂછાય છે એ દાખલા ઉપર વિશેષ ધ્યાન આપશું। ત્યાર પછી કેલેન્ડર વાળા દાખલા, બરોબર। તો આજે આપણે પત્તાને લગતા દાખલાની સંપૂર્ણ સમજ મેળવશું, બરોબર। એટલે આ પત્તે એટલે બીજો પત્તાવાળો દાખલો આપણે લેવો પડે નહીં, બરોબર। તો પત્તાવાળો દાખલો લેતા પહેલા એની થોડી સમજૂતી મેળવી લઈએ કે કુલ કેટલા પત્તા હોય, તો કુલ 52 પત્તા હોય, બરોબર। પત્તાની ખાસ સમજ જોઈ લેજો, કુલ પત્તા કેટલા 52 પત્તા હોય। આ 52 પત્તાની અંદર ખાસ સમજો કે ટોટલ 52 પત્તા હોય, 52 પત્તા જોકે તો એમાં એક પણ જોકર હોય નહીં, કારણ કે વિધાઉટ જોકર, જોકર વગર ટોટલ 52 પત્તા થાય। કદાચ ઇનકેસ આ 10મું બોર્ડ છે, ગમે એમ ફેરવીને તમને પૂછી શકે, કદાચ તમને એવો પ્રશ્ન પૂછે કે 53 પત્તાના ઢગમાંથી અથવા આમાં કીધું છે 52 પત્તાની થોકડીમાંથી, તો એવી રીતે 53 પત્તાની થોકડીમાંથી પૂછે તો એનો મતલબ શું કે 52 પત્તા તો ક્લિયર અહીંયા આપણે સમજાવી જ દેશું, જે 53મું પત્તું હોય, વધારાનું પત્તું હોય એને શું કહેવાય છે, જોકર કહેવાય છે। એટલે જો 52 પત્તા કે તો એમાં એક પણ જોકર હોય નહીં, પણ જો 53 પત્તા કે તો એમાં એક જોકર હોય, વિશેષ કંઈ બીજી સૂચના હોય તો અલગ વસ્તુ છે, બાકી 52 પત્તા એટલે એના અલગ એક પણ જોકર આવે નહીં, આ ખાસ ધ્યાન રાખજો, બરોબર। હવે 52 પત્તા સમજતા જઈજો, 52 પત્તાને આપણે બે ભાગમાં વહેંચી દઈએ, બે ભાગ કયા, તો એક લાલ રંગ, બરોબર છે, અને બીજો કાળો રંગ, આ ખાસ ધ્યાન રાખજો। 52 પત્તા, 52 પત્તાના બે ભાગ, લાલ રંગ કાળો રંગ, લાલ રંગ ના કેટલા પત્તા હોય તો તમે વિચારો કે આપણે 52 ના બે સરખા ભાગ પાડી તો કેટલા થાય, 26 થાય, એટલે 26 પત્તા લાલ રંગના હોય અને 26 પત્તા કાળા રંગના હોય છે, બરોબર। એટલે 52 પત્તા એના પહેલા મુખ્ય બે ભાગ કયા પડે, લાલ રંગ અને કાળો રંગ, લાલ રંગના 26 પત્તા અને કાળા રંગના 26 પત્તા, 26 + 26 ટોટલ 52 થઈ જાય। વળી પાછું ધ્યાન અહીંયા કે લાલ રંગના પાછા બે પેટા પ્રકાર પડે અને એ જ રીતે કાળા રંગના પણ બીજા બે પેટા પ્રકાર પડે છે, બેયના બબે બબે પ્રકાર પડે, લાલના બે પ્રકાર, એની અંદર પહેલો સિમ્બોલ છે એ લાલ, બીજો સિમ્બોલ છે એ ચોકટ અથવા ચરકટ પણ કહી શકાય। કાળામાં બે પ્રકાર પડે, એ પહેલું છે પ્રકાર એ કાળી અને ત્યાર પછીનો પ્રકાર છે ફુલ્લી, આ ખાસ ધ્યાન રાખજો। એટલે 52 પત્તા મેઇન બે પ્રકાર, લાલ રંગ કાળો રંગ, લાલ રંગમાં એના બે પ્રકાર, લાલનું પત્તું અને ચોકટનું પત્તું, કાળા રંગમાં બે પ્રકાર, કાળીનું પત્તું અને ફુલ્લીનું પત્તું। પાછા વિચારો કે 26ના બે ભાગ પાડી તો લાલના કેટલા પત્તા થાય, 13 પત્તા થાય, ચોકટના કેટલા પત્તા થાય, 13 પત્તા થાય, એ જ રીતે કાળા રંગના બે પ્રકાર એમાં 26 છે તો 26ના બે ભાગ પાડી એટલે કાળીના 13 પત્તા અને ફુલ્લીના પણ 13 પત્તા થાય અને 13 × 13 = 52 ટોટલ 52 પત્તા થઈ જાય, બરોબર। હવે પેટા પ્રકાર આવશે નહીં, હવે વિચારવાનું કે લાલના 13 પત્તા કયા, પછી એ જ રીતે ચોકટના 13 પત્તા કયા, કાળીના 13 પત્તા કયા અને ફુલ્લીના 13 પત્તા કયા। જો 13 પત્તા ચારે ચાર પેટર્નમાં સરખા જ હોય, માત્ર પેટર્ન બદલાય, માની લો કે આપણે પંજો લઈ, પાંચ લઈ પંજો, તો પંજો લાલનો, પંજો ચોકટનો, પંજો કાળીનો, પંજો ફુલ્લીનો, ખાલી પેટર્ન બદલાય, બાકી દરેકમાં પત્તા સરખા જ આવે। હવે પત્તા કઈ રીતના હોય, 13 પત્તા કઈ રીતે એ સમજો, 13 પત્તા કયા, તો 13 પત્તામાં આપણે જોયું કે સૌથી પહેલા એ મતલબ એકો હોય, ત્યાર પછી બગડા ઉપરથી બગ્ગો હોય, તગડા ઉપરથી તગ્ગો હોય, આવી રીતે 10 સુધી ચાલશે, 200 એકો બગ્ગો, બગ્ગો એટલે બગડો, તગ્ગો એટલે તગડો, બરોબર, 4, 5, 6, 7, 8, 9 આવી રીતે 9 અને 10 સુધી ચાલે, 10 પછી 11, 12, 13 એવું ન આવે, પણ એના પછી પત્તાઓમાં બદલાય કે ગુલામ, ગુલામનો જે આવે છે, પછી રાણીનો,
ક્યુ આવે છે અને રાજાનો કે આવે છે જેક ગુલામ જે જેક ફોર જે ક્વીન ફોર ક્યુ અને કિંગ ફોર કે ગુલામ રાણી રાજા જેક ક્વીન કિંગ બરોબર એટલે જે ક્યુ કે એટલે તમે જો આ એકો એટલે એકડો કેવો બરોબર 1 થી 10 પત્તા 11મો 12મો અને 13મો 13 પત્તા થઈ ગયા તો આવા જ 13 પત્તા ચોકટમાં પણ આવે એકો બગો તગો ડેશ 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 ક્યાં સુધી 10 સુધી અને પછી જે ક્યુ કે એવી જ રીતે કાળીમાં પણ આવે એકો બગો તગો ડેશ 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 ક્યાં સુધી 10 સુધી પછી જે ક્યુ કે અને એવી જ રીતે ફૂલીમાં પણ આવે એકો બગો તગો ડેશ 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 ક્યાં સુધી 10 સુધી પછી જે ક્યુ અને કે આ ખાસ દરેક વસ્તુ ધ્યાન રાખે બીજું એક આમાં ખાસ સમજાવવાનું હોય કે છેલ્લી ત્રણ વસ્તુ જે છે જેલી ત્રણ જે ક્યુ કે ઈ ચિત્રવાળા કેવા ચિત્રવાળા અથવા તો મુખ મુદ્રાવાળા બરોબર મુખ મુદ્રાવાળા પત્તા પણ કહેવાય તમને એમ કે ચિત્રવાળું પત્તું અથવા એમ કે મુખ મુદ્રાવાળું પત્તું તેમાં ગુલામ રાણી અને રાજા બરોબર આમાં ત્રણ પત્તા મુખ મુદ્રાવાળા આમાં ત્રણ ને આમાં ત્રણ એટલે ચાર તરીને 12 પત્તા ટોટલ 12 પત્તા મુખ મુદ્રાવાળા એટલે કે ચિત્રવાળા હોય આ ખાસ એક ધ્યાન રાખજો બીજું આમાંથી થોડાક આપણે રેન્ડમલી પ્રશ્નો કાઢીને તમને ખાસ સમજાવી તમને એમ કે ચોકટનો એકો તો તમને ખબર પડી જોઈએ ચોકટનો એકો એટલે એક થાય ક્લિયર આ દરેકને સમજાણું તમને ખાલી એમ કે રાણી રાણી પસંદ થાય ખાલી રાણી જ કે તો રાણીમાં કઈ પેટર્ન એ કંઈ કીધું નથી ફક્ત રાણી જ કે તો રાણી કેટલી હોય 1 2 3 અને 4 રાણી હોય પણ એના બદલે તમને એમ કે લાલની રાણી આ ખાસ એક તફાવત સમજો વચ્ચે રંગ મૂકી દે તો શું ફેર પડે સમજો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે લાલની રાણી બરોબર છે અને અહીંયા થોડુંક ફેરવી નાખી લાલ રંગની રાણી આ બેમાં શું ફેર પડી સમજો માત્ર રંગ શબ્દ ઉમેરવાથી કેટલો ફેર પડી સમજો લાલની રાણી કે લાલની રાણી કે એટલે લાલની લાઈનમાં જોવાનું આ લાલની લાઈનમાં એક રાણી આવે એટલે લાલની રાણી કેટલી હોય એક હોય પણ તમને એમ પૂછે લાલ રંગની રાણી તો લાલ રંગમાં બે પ્રકાર આવે લાલ અને ચોકટ એટલે લાલની જે રાણી છે એનો રંગ લાલ હોય અને ચોકટની રાણી છે એનો રંગ લાલ જ હોય એટલે લાલ રંગની રાણી પૂછે તો કેટલા આવે બે આવે આ ખાસ ધ્યાન રાખજો શું પ્રશ્ન પૂછ્યો છે એ ખાસ એક ધ્યાનમાં રાખજો બરોબર ઉપર આ દાખલામાં જે જે પ્રશ્ન પૂછ્યા છે એ આપણે આના ઉપરથી પહેલા થોડુંક તારણ મેળવી લઈએ પહેલા તો 52 પત્તા ટોટલ 52 પત્તા છે એટલે આપણને આપણા કુલ પરિણામ એટલે એન આપણને મળી ગયો બરોબર આપણે માત્ર દરેકમાં શું વિચારવાનું છે એમ માંગેલ પરિણામ વિચારવાનું છે તો આપણે અહીંયા જોતા જઈ બરોબર માંગેલ પરિણામ પહેલા આપણે અહીંયા એકવાર લખી નાખી પછી વિગતવાર આખો દાખલો ગણશું અહીંયા આપણને કેટલા 6 પ્રશ્ન પૂછ્યા છે પહેલો પ્રશ્ન બરોબર અહીંયા 6 પ્રશ્ન આપણે લખી નાખી 6 અત્યારે આ રીતે એટલા માટે લખું છું કે બાજુમાં મેં કોષ્ટક દોરેલું છે એટલે એના ઉપરથી તમને સમજવામાં એકદમ ઈઝી પડે એટલા માટે બરોબર અહીંયા પહેલા પ્રશ્નમાં માંગેલ પરિણામ કેટલા બીજામાં કેટલા ત્રીજામાં કેટલા ચોથામાં કેટલા પાંચમામાં કેટલા અને છઠ્ઠામાં દરેકમાં આપણે માંગેલ પરિણામ વિચારશું બરોબર તો પહેલો પ્રશ્ન વાંચી પહેલા તો 52 પત્તા ટોટલ 52 પત્તા એટલે અહીંયા એન બરાબર કેટલા આવે 52 જ આવે બધામાં માત્ર એમ તમારે વિચારવાનો છે પહેલો પ્રશ્ન શું છે લાલ પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે લાલ રંગનો રાજા શું પૂછ્યું છે લાલ રંગનો રાજા લાલ રંગ એટલે અહીંયા જવું જોઈએ બરોબર લાલ રંગની અંદર બે પ્રકાર પડે બે પ્રકારમાં જ્યાં રાજા આવતા હોય લેવા પડે એટલે લાલ રંગના રાજામાં બે રાજા આવે લાલનો રાજા લાલ રંગનો હોય અને ચરકટનો રાજા પણ લાલ રંગનો હોય આ ખાસ ધ્યાન રાખજો અહીંયા રંગ શબ્દ હતો એટલા માટે કેટલા આવશે બે આવશે એટલે અહીંયા માંગેલ પરિણામ એમ બરાબર કેટલા આવશે બે બે ના છેદમાં 52 આપણું સૂત્ર શું હતું કે પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એન એમ એટલે બે અને એન એટલે 52 બે ના છેદમાં 52 ત્યાર પછી આગળ વધી બીજો પ્રશ્ન મુખ મુદ્રાવાળું પત્તું મુખ મુદ્રાવાળા કયા હોય જે ક્યુ કે ગુલામ રાણી રાજા આ ત્રણેય મુખ મુદ્રાવાળા કહેવાય પણ એમાં આ મુખ મુદ્રા એટલે કે જે ક્યુ કે માં કઈ પેટર્ન લેવાની લાલ લેવાની ચોકટ લેવાની કાળી લેવાની કે ફૂલી તો એવું કંઈ અહીંયા કીધેલું નથી માત્ર શું કીધું છે મુખ મુદ્રાવાળું પત્તું એટલે કોઈ પેટર્ન વિશે કંઈ કીધું નથી એટલે આપણે બધી પેટર્ન લઈ લેવી પડે ત્રણામાં એટલે 4 તરીને 12 પત્તા ટોટલ મુખ મુદ્રાવાળા હોય એટલે અહીંયા માંગેલ પરિણામ 12 આવશે 12 ના છેદમાં
52 જે પછી છેદ ઉડતા હોય આપણે પછી ઉડાડશું બરોબર એટલે બીજા પ્રશ્નમાં માંગેલ પરિણામ 12 આવશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું જો હવે આમાં થોડું ઘણું આપણે કીધું છે ખાલી મુખ મુદ્રા કે તો મુખ મુદ્રા વાળા બધે બધા લઈ લેવા પડે પણ લાલ રંગનું મુખ મુદ્રા વાળું લાલ રંગ એની અંદર મુખ મુદ્રા તો લાલ રંગમાં મુખ મુદ્રા વાળા કયા આવે તો લાલના 3 આવે અને ચોકટના 3 આવે 3 ને 3 6 એટલે 6 પત્તા મુખ મુદ્રા વાળા થાય એટલે ત્રીજા પ્રશ્નમાં લાલ રંગનું મુખ મુદ્રા વાળામાં કેટલા પત્તા થાય 6 પત્તા થશે ત્યાર પછી ચોથો પ્રશ્ન લાલનો ગુલામ શું પૂછ્યું છે લાલનો ગુલામ સમજજો લાલ રંગનો ગુલામ નથી પૂછ્યો લાલનો ગુલામ તો લાલના ગુલામમાં એક જ આવે એટલે અહીંયા ચોથામાં માંગેલ પરિણામ શું આવશે એક આવશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કાળીનું પત્તું આ ખાસ ધ્યાન રાખજો કાળીનું પત્તું જો કાળીનું પત્તું કીધું છે કાળા રંગનું પત્તું નથી કીધું કાળીનું પત્તું એટલે કાળીના હવે કાળીના પત્તામાં કયા એવું કંઈ ન કે તો બધા પત્તા લઈ લેવા પડે તો અહીંયા કાળીમાં જુઓ કેટલા પત્તા હોય 13 પત્તા હોય તો આપણે 13 પત્તા લઈ લેવા પડે એટલે કાળીના પત્તા એટલે એમાં માંગેલ પરિણામ m બરાબર કેટલા આવશે 13 આવશે અને ત્યાર પછી છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન ચોકટની રાણી મળવાની સંભાવના ચોકટની રાણી કોઈ રંગ કે કંઈ છે નહીં ખાસ એટલે ચોકટ અને એની રાણી ચોકટની રાણી કેટલી હોય એક હોય એટલે માંગેલ પરિણામ શું આવશે એક આવશે બરોબર આ આના ઉપરથી વધારે સમજાય એટલા માટે માત્ર બધાના પહેલા એમ મેળવી લીધા હવે આપણે જે રીતે ગણી છે એ રીતે વિગતવાર ગણશું ખાસ આ વસ્તુ નોંધી લેજો બરોબર ક્યારે તમને અત્યારે હાલો બધું સમજાઈ ગયું પણ ભવિષ્યમાં ક્યારે તમે આ ચેપ્ટરના આ દાખલા જોવા બેસો તો આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોય એટલે આ પત્તાનો એક પણ દાખલામાં તમારે 100% ભૂલ પડે નહીં બરોબર એટલે આના ઉપર ખાસ ધ્યાન આપજો હવે આપણે વિશેષ જે રીતે ઘટનાની રીતે લખી છે એ રીતે આખો દાખલો ગણશું તો દાખલા નંબર 14 નો ફર્મો બનાવીને લખ્યો છે હવે માત્ર આપણે કિંમત મૂકવાની છે પહેલું ઘટના એ પ્રશ્ન શું હતો લાલ રંગનો રાજા તો આપણે એનું વિશેષ શું લખશું ઘટના એ બરાબર પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય તેની સંભાવના લાલ રંગમાં બે આવે લાલ અને ચરકટ એમાં રાજા બે આવે એટલે માંગેલ પરિણામ એમ બરાબર શું થશે બે થશે એટલે અહીંયા બે અને અહીંયા આપણે પહેલેથી જ કીધેલું હતું કુલ 52 પત્તા એટલે એન બરાબર કેટલા થશે 52 લાલ રંગનો રાજા લાલ રંગના બે રાજા હોય એટલે અહીંયા 2 ના છેદમાં 52 છેદ ઉડાડી તો અહીંયા 26 દૂ 52 થશે બરોબર એટલે 1 ના છેદમાં 26 એ એનો સંભાવના થશે ત્યાર પછી ઘટના બી પસંદ કરેલ પત્તું મુખમુદ્રા વાળું હોય મુખમુદ્રામાં કઈ પેટર્ન એ કીધું નથી એટલે આપણે ચારે ચારના મુખમુદ્રા ગુલામ રાણી રાજા ચારેયના લઈ લઈએ એટલે 4 તરીને 12 પત્તા થશે એટલે અહીંયા માંગેલ પરિણામ 52 સોરી 12 અને 12 ના છેદમાં 52 થશે આમાં છેદ ઉડાડી તો 4 તરી 12 થાય અને અહીંયા 13 ચોક 52 થશે એટલે 3 ના છેદમાં 13 એની સંભાવના થશે બરોબર ત્યાર પછી ઘટના સી પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખમુદ્રા વાળું હોય મુખમુદ્રા વાળું ખરું પણ લાલ રંગમાં બે પેટર્ન લાલ અને ચોકટ 3 બેયમાં 3 પત્તા હોય એટલે 3 ને 3 6 પત્તા લાલ રંગના મુખ મુદ્રા વાળા થાય એટલે અહીંયા 6 ના છેદમાં 52 છેદ ઉડાડી તો 3 દૂ 6 અને 26 દૂ 52 એટલે 3 ના છેદમાં 26 એની સંભાવના આવશે ત્યાર પછી ઘટના ડી પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય સમજજો લાલ રંગનો ગુલામ નથી કીધો લાલનો ગુલામ તો લાલની લાઈનમાં એક ગુલામ આવે એટલે માંગેલ પરિણામ આવશે 1 અને અહીંયા 1 ના છેદમાં 52 આમાં કોઈ છેદ ઉડે નહીં એટલે આ જેનો જવાબ રહેશે ત્યાર પછી ઘટના ઈ પસંદ કરેલ પત્તું કાળીનું પત્તું હોય કાળીમાં કયું એવું કંઈ સ્પષ્ટતા નથી એટલે આપણે કાળીના બધા જ પત્તા લઈ લેવા પડે કાળીના ટોટલ દરેકમાં 13 પત્તા હતા એટલે કાળીમાં પણ 13 પત્તા થશે એટલે અહીંયા માંગેલ પરિણામ 13 અહીંયા 13 ના છેદમાં 52 13 ચોક 52 થાય એટલે 1 ના છેદમાં 4 એનો જવાબ આવશે ત્યાર પછી છેલ્લી ઘટના એફ પસંદ કરેલ પત્તું ચોકટની રાણી હોય ચોકટ અને એમાં રાણી તો ચોકટની રાણી એક જ હોય એટલે માંગેલ પરિણામ 1 થશે
અને અહીંયા 1/52 ની સંભાવના થશે. તો આ હતા પત્તાને રિલેટેડ દાખલા. હવે આમાં પ્રશ્ન બદલાય, બાકી બધું બને ત્યાં સુધી સેમ રહે, સિવાય કે કોઈ સ્પેશિયલ શરત આપી હોય કે અમુક સિલેક્ટેડ પત્તા જ તમને આપે અને એમાંથી કોઈ પસંદગી આવે તો અલગ વસ્તુ છે. બાકી આ ખાસ પત્તાવાળા દાખલામાં ધ્યાન રાખજો. હજી એક પત્તાવાળો દાખલો છે જેમાં એન બદલાય છે, કદાચ આપણે એ એક દાખલો લઈ લેશું, બાકી પત્તાવાળી રીત અહીં પૂરી કરશું. ત્યાર પછીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ. We'll be right back.